नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। मारू गाम कोरोना मुक्त गाम अभियानना भाग रूपे राज्य कक्षाना मंत्री ईश्वरभाई पटेले तिलकवाड़ा कोविड केर सेंटर नी मुलाकात लीधी हती। तारीख 1 मे थी लईने तारीख 15 मे 2021 दरमियान समग्र गुजरात में मारू गाम कोरोना मुक्त गाम में हाथ धरायेल राज्यव्यापी अभियान अंतर्गत गुजरातना सहकार रमतगमत युवा अने सांस्कृतिक प्रवृत्तिओ अने वाहन व्यवहार विभागना राज्य कक्षाना मंत्री ईश्वर सिंह पटेल आज रोज तिलकवाड़ा नगरना प्राथमिक आरोग्य केन्द्र अने एकलव्य स्कूल खाते बनावेल 50 बेडना कोविड केर सेंटरनी मुलाकात लेवा आवी पहोंच्या हता अने हॉस्पिटल तेमज कोविड केर सेंटर खाते उपलब्ध तबीबी सेवाओ उपकरणों दवाओनो जत्थो अने फरज उपरना तबीबी अधिकारीओनो स्टाफ नर्स तेमज पेरामेडिकल स्टाफ सहित ने विस्तृत जानकारी मेळवी हती। ईश्वर सिंह पटेले कोविड केर सेंटर की मुलाकात लई दर्दीओना खबर अंतर पूछ्या हता अने तेओने जल्दी थी स्वस्थ थईने घरे परत फरे तेवी शुभेच्छाओ पाठवी हती अने दर्दीओने मळी रहेली सेवाओनी चकासणी करी हती। ते उपरांत दर्दीओने मळी रहेल सुविधा वधु सारी बने अने दर्दीओ सुधी सरळ रीते सुविधा पहोंचे ते माटे तिलकवाड़ा भाजपा प्रमुख तिलकवाड़ा मामलतदार तालुका विकास अधिकारी आरोग्य विभागना तबीबो सहितना अधिकारीओ साथे मंत्रणा करी हती। ईश्वरभाई पटेले वधुमां जणाव्युं हतुं के हालमां चाली रहेली कोरोनानी वैश्विक महामारीने अनुलक्षीने सरकार तरफथी मारू गाम कोरोना मुक्त गाम अभियान चलावामां आवी रह्युं छे, जेमां तालुका लेवल कोविड केर सेंटर बनावानी साथे साथे ग्राम्य विस्तारोमां पण कोविड केर सेंटर बनावामां आवी रह्या छे, जेथी लोकोने ग्राम्य विस्तारमां ज सारवार मळी रहे अने वहेली तके स्वस्थ थई शके। कोरोना मुक्त गाम अभियान अंतर्गत अमे पण नर्मदा जिल्लाना दरेक तालुकामां CH सामूहिक आरोग्य केन्द्र अने प्राथमिक आरोग्य केन्द्रनी मुलाकात लईने अने साथे साथे जे कोविड केर सेंटरो जे गामोनी अंदर उभा करવામાં આવેલા છે એમાં છૂટી કરીને જોડવા માટે નો જે પ્રયાસ છે ને એમાં હોસ્પિટલ અંદર દવાની જરૂર હોય અન્ય સરળ સામગ્રીની જરૂર હોય સ્ટાફમાં કમી છે અને કઈ રીતના કામગીરી કરી શકાય એના કામ માટે આજે આ નર્મદા જિલ્લાના નાદર તાલુકો જોડેસર તાલુકો તિલકવાડ તાલુકો સાગપરા દેજીયાપરા આમ આ તાલુકાની મુલાકાત લઈને જે કોવિડ કેર સેન્ટર જે દરેક ગામોની અંદર પંચાયત દ્વારા પણ કરવામાં આવી છે જેને લઈને ઘરની અંદર પણ સંક્રમણ થતું અટકે અને દરેક ગામમાં જે જે જગ્યાએ શરદી ખાંસી તાવવાળા શંકાસ્પદ પેશન્ટો એને RT-PCR ટેસ્ટિંગ કરાવીને જેને પોઝિટિવ આવે તો એને અલગ ગામની અંદર પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજો હોય સમાજની વાડી હોય આવી જગ્યાએ એમને અલગથી દરેક ગામની અંદર કોઈ જગ્યાએ 5 બેડ કોઈ જગ્યાએ 10 બેડ એ પ્રકારે ત્યાં દવાની કીટ પણ રાખીને આવા લોકોને ત્યાં કેર થાય અને જલ્દી અને મેડિસિન મળે એ માટેના સરકારના પ્રયત્ન જેને લઈને જે તે સંક્રમિત વ્યક્તિઓએ જલ્દી સારો થઈ શકે અને એને તાલુકા મથકને આવવું પડે તાલુકા મથકમાંથી એમણે જિલ્લા મથક પર લઈ જવા માટેની પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ધારો કે દાખલા તરીકે તિલકવાડ તાલુકાની અંદર કોઈ પેશન્ટ સિવિયર થઈ જાય તો એને અહીંયાથી રાત્રે લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા પણ આ તિલકવાડાની અંદર 50 બેડની સુવિધા પ્રાપ્ત થઈ છે, એમાં 27 જેટલા ભરેલા છે અને જમવાની એમ તમામ જમવાની સાથે દવાથી લઈને તમામ ટ્રીટમેન્ટ કરવાની જવાબદારી એ સરકારની છે ને અહીંયા તમામ લોકોને સુવિધા મળી રહી છે। ગામના લોકો પાર્ટીના લોકો પણ જે પ્રકારે સારા સહકાર આપ્યો છે ત્યારે એમને પણ ગામના આગેવાનોને અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હું આભાર માનું છું કે જેમણે આ દરેક કામોની અંદર ભાગીદારી કરી છે અને એને લઈને આપણી કામગીરી પણ સુરત થાય એ માટેના જે પ્રયત્નમાં રહ્યા છે એમને હું અભિનંદન આપું છું અને આભાર માનું છું। આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સતત ચિંતા કરીને આવા કોરોનાગ્રસ્ત લોકોની તાત્કાલિક સારવાર મળે જલ્દી સારા થાય રાજ્યમાં આપણા તાલુકામાં આપણા જિલ્લામાં સંક્રમણ રેટ ઘટે પેશન્ટો ઓછા એ માટેના સતત જે પ્રયત્ન થઈ રહ્યા છે અને જે અગાઉના દિવસો કરતાં આજના દિવસની વાત કરીએ ત્યારે ધીરે ધીરે કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે
અને લોકોને દવા મળે સમયસર એ માટેના પણ સરકારના પ્રયત્નો છે અને સિંચન માટેના પ્રયત્નો છે. આવનારા દિવસોમાં જે બીજી લહેરની વાત કરી છે એના માટેની પણ રાજ્ય સરકાર ગંભીર રીતે વિચાર કરીને અત્યારથી જેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ત્રીજી લહેર ન આવે, પણ ન કરો નાણાંને કદાચ આવે તો એના માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એના માટેની વ્યવસ્થા કરી ચાલુ. થેન્ક યુ. ગૌતમ વ્યાસ, બ્યુરો રિપોર્ટ, નર્મદા.